ચી ચી કરીને સવાર સાંજ ઘરના આંગણામાં રોનક જમાવતી ચકલીઓ આજે ભાગ્યે જોવા મળે છે. અગાઉ જે ચકલીની ચીચીયારીથી લોકો કંટાળી જતા એ જ ચકલીનો અવાજ સાંભળવા આજે લોકોના કાન તરસે છે. ભુજની એક સંસ્થા છેલ્લા બે દાયકાથી આ નાનકડા પક્ષીને ઘરોના આંગણામાં પરત આવકાર આપવા કાર્ય કરી રહી છે. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા 20 વર્ષથી લોકોને વિનામૂલ્યે ચકલીઘર અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરી ચકલીઓને પરત આપણા આંગણાનો સભ્ય બનાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. જ્યારે માનવી અને ચકલી એક જ ઘરમાં રહેતા હતા, પણ હવે આપણા મકાન થઈ ગયા છતવારા. અગાઉના જમાનામાં ચકલીઓ વરાવંજીની અંદર રહેતી, નીચે માનવી રહેતો. આજે માનવીએ પોતાનું છતવારું મકાન બનાવી નાખ્યું. બીજી વાત એ કે દરેક ઘરની અંદર ફોટાઓ હતા, છબી, અને સાથે સાથે ઘડિયાળ હતો, એની પાછળ પણ ચકલી મારો બાંધીને રહેતી. આજે માનવીએ ચકલીઓ માટે કોઈ વ્યવસ્થા રાખી નથી, એટલે ચકલીઓ કચ્છ અને ગુજરાત અને ભારતમાં પણ ઘણી ઓછી થઈ ગઈ છે. એ ચકલીઓને પાછી ફરી પાછી કચ્છ બોલાવવા માટે માનવજ્યોત સંસ્થાએ છેલ્લા 20 વર્ષથી અભિયાન છોડ્યું છે, જેને ઘણી બધી સફળતા મળી છે. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા 20 વર્ષથી નિરાધાર લોકો માટે સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે, પરંતુ મનુષ્યો સાથે પક્ષીઓ માટે પણ આ સેવા કાર્યરત છે. પક્ષીઓ અને ખાસ કરીને ચકલીઓ પ્રત્યે લોક જાગૃતિ વધારવા સંસ્થા દ્વારા છેલ્લા 2 દાયકાથી માટીના ચકલીઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. શરૂઆતમાં સંસ્થા દ્વારા હર વર્ષે 100-200 જેટલા ચકલીઘરનું વિતરણ કરવામાં આવતું હતું. દર વર્ષે આ સંખ્યામાં સતત વધારો કરી આજે આ સંસ્થા વર્ષે 10,000 ચકલીઘરનું વિતરણ કરે છે. આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત સુધીમાં જ આ સંસ્થાએ 10,000 ચકલીઘરનું વિતરણ કર્યું છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ જાહેર સ્થળો અને અન્ય મોટી સંસ્થાઓ ખાતે પણ માનવજ્યોત દ્વારા આ ચકલીઘર અને પાણીના કુંડા લગાવવામાં આવે છે. શરૂઆતમાં આ સંસ્થાને લોકોના ઘરે ઘરે જઈ લોકોને ચકલીઘર અને પાણીના કુંડા આપી તેમના ઘરમાં લગાવવા સમજાવવા પડતા હતા, પરંતુ આજે દૂર દૂરથી આ સંસ્થા ખાતે ચકલીઘર અને પાણીના કુંડા લેવા લોકો જાતે આવે છે. માટીથી બનેલા ચકલીઘર અને પાણીના કુંડા આજે લોકોના ઘરની શોભા વધારી રહ્યા છે. દેખાવે આકર્ષક લાગતા ચકલીઘર લોકોના ઘરમાં પણ એક શણગારની વસ્તુ તરીકે કામ આવે છે, તો સાથે જ ચકલીઓને પણ એક આશરો આપે છે. ઘણા બધા ઊંચા ઊંચા ટાવરો વધ્યા, જંતુનાશક દવાઓ વધી, જેના કારણે આજે ચકલીઓ ઘર ચકલીઓ કચ્છ છોડી ગઈ છે. આ ચકલીઓને ફરી પાછી બોલાવવા માટે માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઠેક ઠેકાણે માટીના ચકલીઘર અને કુંડા લટકાવાય છે. કુંડા એટલા માટે લટકાવીએ છીએ કે પક્ષીઓને પીવા પાણી મળે, ચકલીઓને રહેવા ઘર મળે, એટલા માટે અમે ચકલીઘર પણ ઠેક ઠેક લટકાવીએ છીએ. એના સફળ પરિણામો આવ્યા છે અને આજે ચકલીઓ, આ જે રૂપકનું ચકલીઘર છે, એમાં માળો બાંધી ઈંડા મૂકી અને બચ્ચાનું સેવન કરી રહી છે, જેથી અમને પણ એમ થાય કે અમે જે કાર્ય કર્યું એને હવે સફળતા મળી રહી છે.